હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પુરુષનું પ્રજનન તંત્રનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોની અંદર આપણે માદા મનુષ્યનું પ્રજનન તંત્ર અથવા તો સ્ત્રીના પ્રજનન અંગોનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે ક્રમસર ખાલી અંગોના નામને ધ્યાનમાં રાખીએ. તો સ્ત્રીનું જે પ્રજનન તંત્ર છે એ નીચે મુજબના ભાગો એની અંદર આવેલા છે. તો સૌથી પહેલાં એક જોડ અંડપિંડ, એટલે કે બે અંડપિંડ આવેલા છે. ત્યારબાદ એક જોડ અંડવાહિની, એટલે કે બે અંડવાહિની આવેલી છે, જેના દ્વારા ગર્ભાશયનું નિર્માણ થશે. હવે ગર્ભાશય ગ્રીવામાં એન્ડિંગ પામે છે. ગ્રીવા છે એ યોનિ માર્ગમાં એન્ડ પામે છે અને યોનિ માર્ગ યોનિ દ્વારમાં એન્ડ પામે છે. તો આપણે દરેકે દરેક અંગ વિશેનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ કે આ અંડપિંડ શું છે. બરાબર, તો અંડપિંડ છે એ અંડકોષનું નિર્માણ કરશે. હવે અંડપિંડ મારફતે આ અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિની મારફતે આ જે અંડકોષ છે એ ગર્ભાશયમાં પ્રવેશે છે. ત્યારબાદ ગર્ભાશય ગ્રીવામાં એન્ડ પામે છે. ગ્રીવા યોનિ માર્ગમાં એન્ડ પામે છે અને યોનિ માર્ગ યોનિ દ્વારમાં એન્ડ પામે છે. તો આપણે ક્રમસર, તો આ રીતે આપણે દરેકે દરેક પાર્ટ ક્રમસર યાદ રાખીએ. ત્યારબાદ હવે એના પાર્ટના કાર્યો અથવા તો એ પાર્ટના જેટલા મુદ્દાઓ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી ફર્સ્ટ મુદ્દો છે અંડપિંડ. બરાબર, તમે જોઈ શકો છો પહેલાં એનું સ્થાન કે આ અંડપિંડ આવેલું ક્યાં છે. તો ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે. હવે આ જે અંડકોષો છે એનું નિર્માણ કોણ કરે, તો એનું નિર્માણ અંડપિંડ કરે છે. આ અંડપિંડનું બીજું કાર્ય શું છે, તો એ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એનો શું કરશે, સ્ત્રાવ કરશે. વાત કરીએ આ પોઈન્ટની કે જે છોકરીનો જન્મ થાય ત્યારે જે અંડપિંડ છે, બરાબર, એમાં હજારો અપરિપક્વ અંડપુટિકા આવેલી છે. એ અંડકોષ ક્યારે પરિપક્વ થશે, તો યૌવનારંભે, એટલે જ્યારે છોકરી યુવાન અવસ્થાએ પહોંચે છે ત્યારે એમાં કેટલાક અંડકોષ છે એ પરિપક્વ થાય છે. આપણે વાત કરી કે એક જોડ અંડપિંડ એટલે કે બે અંડપિંડ, તો આ બંને અંડપિંડ છે એ વારાફરતી દર મહિને એક એક અંડકોષને મુક્ત કરે છે. તો સ્થાન, પછી એના બે કાર્યો, ત્યારબાદ છોકરીના જન્મ વખતે જે પુટિકાઓ અપરિપક્વ છે, બરાબર, તો આ અંડપિંડ ક્યારે પરિપક્વ થાય છે, તો યુવાન અવસ્થાએ. અને લાસ્ટ પોઈન્ટ કે આ જે અંડપિંડ છે એ દર મહિને એક એક અંડકોષને મુક્ત કરે છે. હવે વાત કરીએ આપણે એના બીજા ભાગની, જે છે અંડવાહિની. બરાબર, તો એક જોડ અંડવાહિની છે એ કોઈ અંડપિંડ સાથે જોડાયેલી નથી. બરાબર, તો આ અંડવાહિનીના માર્ગે શું થાય છે કે આ જે અંડપિંડમાં અંડકોષનું નિર્માણ થયું, તો હવે આ અંડપિંડના દ્વારા આ અંડકોષ છે અંડવાહિનીના માર્ગે ગર્ભાશય સુધી પહોંચશે. અંડવાહિનીનો છેડો, એટલે કે જ્યાં અંડવાહિની એન્ડ પામે, ત્યાં કને શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે, એટલે કે અંડવાહિનીમાં ફલનની ક્રિયા થાય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગર્ભાશયની. તો ગર્ભાશય શું છે, તો બંને અંડવાહિની છે, બરાબર, એ બંને તરફ જોડાશે તો એક નાજુક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ થાય છે, જેને શું કહેવાય, ગર્ભાશય. ગર્ભાશયનું કાર્ય શું છે, તો કે ત્યાં ગર્ભનું સ્થાપન થાય છે અને પોષણ થાય છે. ત્યારબાદની વાત કરીએ ગ્રીવા, તો ગર્ભાશય જ્યાં એન્ડ પામે, એટલે કે ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને શું કહેવામાં આવે છે, ગ્રીવા કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ યોનિ માર્ગની, તો આ ગર્ભાશય છે એ ગ્રીવા દ્વારા, એટલે કે ગ્રીવા ક્યાં એન્ડ પામે, તો કે ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલશે. અને આ યોનિ માર્ગ છે, હવે વાત કરીએ યોનિ દ્વારની, તો યોનિ માર્ગ છે એ શરીરની બહાર, તો આ જે યોનિ માર્ગ છે એ શરીરની બહાર યોનિ દ્વારમાં ખુલે છે. બરાબર, અને આ યોનિ માર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે. તો આ રીતે આ વિડીયોની અંદર આપણે માદા પ્રજનન તંત્રના દરેકે દરેક અંગો વિશેની, એના કાર્યો વિશેની માહિતી મેળવી.